हेलो यूट्यूबर फैमिली, के हम चाहो सब ने गुड मॉर्निंग कृष्णा। आज नौ वो नोट टू करू थसे इतना वर्ड कल के टाइम से स्कूल है जैसे के माते गए नहीं तू। एक कल तो रजा बेटा काले हां काई जुरी अच्छी जगह जा बोलो आ लोग तो मजा मजा छे हां कोई जा तू टेंशन कर ચલો ભાઈ ધનુ છે ને તારા ગઈ છે ગોણી કરવા માટે એ અને મમ્મી બે જણા અને પાછું જનવી બેન બે જગ્યા ગયા છે બોલો બે ગોહિણી છે સોસાયટીમાં તો બે ઘરે જશે મોજ કરાવશે અને એક કોમેન્ટ આવી હતી કે વિશાલભાઈ તમે કપડાં ક્યાંથી લાવો છો ભાઈ હું કપડાં ક્યાંથી લાવતો નથી આપણી ગાંધી ફેક્ટરી છે એમાં આપણે પહેરીએ છીએ જો માટે અમારી ફર્મ નેક્સા જે આપણે શર્ટ પણ બનાવીએ છીએ આ છે ટી શર્ટ એ ટી શર્ટ પણ બનાવીએ છીએ આપણા છે આ ટ્રેક પેન્ટ આપણી બ્રાન્ડ નેક્સા આપણે ડેનિમ જીન્સ પણ બનાવીએ છીએ નેક્સા ઘરનું બધું વસ્તુ બનાવીએ છીએ એટલે બહારથી લાવવાનો કોઈ ઇસ્યુ આવતો નથી અમુક વખતે કોઈ બીજાની વસ્તુ આપણને ગમી જાય તો ભાઈ પહેરી પણ લઈએ અને વેચીએ પણ ખરા એવું કે જરૂરી નથી કે આપણે આપણો જ માલ વેચીએ એકબીજાનું ક્રોસિંગ અમે કરતા હોઈએ છીએ હાલ બધાનો ઓર્ડર આવે તો પણ ના પાડું ભાઈ હાલ દિવાળી દિવાળી પછી બે ટ્રેકરનો ઓર્ડર લઈશું હાલ ઓનલી ફોર જીન્સ અને શર્ટ બધો માલ બનાવીએ છીએ સારી એવી મહેનત અત્યારે કરીએ છીએ આજે બધું માર્કેટિંગ કરવા માટે નીકળવાનું છે પાટણ કાલો પાછળ કંઈક અલગ ફિક્સ કરેલો છે એક રૂપિયાનો વેપાર નથી કરવાનો ફક્ત ને ફક્ત લોકોને સેમ્પલો બતાવવાની મીટિંગ કરવાની જ્યારે જરૂર હોય તે લોકો આવી શકે એટલે કહીએ ને રિકોલ કરવું પડે લોકોને કે ભાઈ હા અમે આ રીતે પ્રોડક્ટ બનાવીએ છીએ આ બધો નવો સ્ટોક આવો છે એક વખત રૂબરૂ મુલાકાત કરવા માટે જવું જોઈએ થોડું મારું માર્કેટિંગનો કોન્સેપ્ટ આવ્યું હોય છે હંમેશા ધંધામાં એક જ નીતિ રાખવાની જે પ્રોડક્ટ નથી ચાલતી એને એક્ઝિટ મારવાની જે પ્રોડક્ટ ચાલે છે એને કહો આવા દો એનો વેપાર કરવાનો આપણું કામ છે પૈસા કમાવાનું આ નહીં તો બીજી પ્રોડક્ટ કામ આપણું થવું જોઈએ એની વિશે આજે તો જમવાનું નથી કરે સવા 10 વાગ્યા છે સીધું હું પહોંચું છું જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે આજે મગની દાળ બનાવી તમારી સાથે રેસીપી શેર કરું ત્રણ પરી જેવું તેલ નાખ્યું હતું અને જીરું નાખ્યું છે આમાં ટામેટા ડુંગળી લસણ અને લીલા મરચું અને પપ્પાની દાળ જોઈ લો અલગ વધારી તમે બૂમો પાડો છો એટલે મારે આ બતાવવું પડે છે કે એનું શું બનાવો છો પછી સાથે સાથે આજે ઘી પણ બનાવી છે પછી પનીર પણ બનાવી છે સાંજે પનીરની સબ્જી આપણે બનાવીશું જે આપણે પનીર બનાવીએ તો જે દૂધ નીકળ્યું એનામાં લીંબુ નાખીને જે દૂધ ફાડીએ ને એનું પનીર કાઢી લીધું અને એનું જે પાણી નીકળે છે એ તમારે ગ્રેવીમાં લોટ બાંધવામાં કે તમે આ સાધારણ 9 શેકું પાણી હોય એને તમે પી જાઓ ને ગરમ ગરમ તો પણ તમારા શરીર માટે બહુ જ પ્રોટીનવાળું છે અને જે એનું શરીર ના થતું હોય તે આ પાણી પીવે ને તો એક મહિનામાં તંદુરસ્તી એમને જળવાઈ રહે અને શરીર પણ સારું એવું થાય અંદરથી બેનિફિટ બહુ સારા મળે છે એટલે જેને પીવાની ઈચ્છા હોય તે આ પાણી પી શકે છે હમણાં તો મને ખાસી શરદી થઈ છે એટલે આનું ઘીવાળું પાણી હું નથી પીતી કરતું નહોતું મને ખાસી શરદી ત્યારે હું આ પાણી ગરમ ગરમ પી જતી હતી મને અંદર ખૂબ સારું લાગતું તમારે આમ શરીરમાં ઘણી વખત આપણાને આળસ પછી કમજોરી એ બધું થાક એ બધું ના લાગે આ પાણીથી ખૂબ સારું એવું લાગે છે અને અત્યારે હાર્ટ અટકના બનાવો બહુ બનવા લાગ્યા છે એટલે તમે સવારમાં ઉઠો
તો સવારમાં 9 સેકું પાણી કરી અને એના અંદર હળદર નાખીને ચોક્કસ પીવાનું ચાલુ રાખો તો અંદરની નળીઓ જે આપણી બ્લોક થઈ ગયું હોય તે ખુલી જાય અને હાર્ટ અટેક અટકી જાય. એટલે ચોક્કસથી આ પ્રયોગ સવારમાં ઉઠીને કરો. એક વખત તપેલી ભરીને ગરમ પાણી 9 સેકું કરી નાખો, સાધારણ હળદર નાખી કો ઘરના બધાને એક એક ગ્લાસ ભરીને આપી દો તો બધાનું શરીર એવું તંદુરસ્ત રહે, આપણને ચિંતા ના રહે કે ભાઈ કોઈ બહાર જાય છે તો સારી રીતે આવશે કે નહીં આવે, એવું આપણે ટેન્શન ના થાય. કારણ કે રોજ એવા બનાવો બહુ બનતા હોય છે. અત્યારે છોકરાઓ ગરબા રમવા જાય તો એ આપણને બહુ જ ટેન્શન થઈ જાય. કારણ કાલે હવે 6 વાગ્યા સુધી આવ્યો નહીં તો મને કાલે ઊંઘ જ ના આવી કે આવ્યો કે નહીં, આવ્યો કે નહીં. જેટલી વખત મારી આંખ ખુલી એટલી વખત એના પથારી સામે હું જો કરી દઉં કે ભાઈ આવ્યો કે નહીં, આવ્યો કે નહીં. કારણ કે અત્યારે એવા બહુ બનાવો બને છે એટલે આપણને બહુ ટેન્શન રહે છે. એટલે અવશ્ય તમારે સવારમાં ઉઠી અને ગરમ પાણીમાં હળદર નાખીને ચોક્કસથી પીવો એટલે બધાનું શરીર સ્વસ્થ રહે અને જે આપણા ફેફસામાં જે કંઈક નળીઓ બ્લોક થઈ ગયો તે ખુલી જાય. એટલે ગરમ પાણીમાં હળદર નાખીને ચોક્કસથી પીજો. હળદર હવે તમારા કહેવા કે અમે શું નાખીએ તમને બતાવવાનું ભૂલી ગઈ. ગરમ મસાલો, હળદર, આ હિંગ, મરચું નાખ્યું, આ ધાણા જીરું અને મીઠું થોડુંક નાખેલું છે તો થોડું ઘણું આપણે નાખીએ, પછી પૂછશે તો નાખી દઈશું. સરસ મસાલો આપણો સ્મૂથ રહી ગયો છે. હવે એના અંદર જે આપણે અત્યારે પનીરનું પાણી કાઢ્યું હતી અત્યારે હું પીવું નહીં પણ આ એને અમે નાખવામાં ઉપયોગ લઈ લઈશ. હવે હું એક બાજુ મોબાઈલ મૂકી અને આમાં દાળ નાખી દઉં. અંદર દાળ નાખી દીધી છે, સાથે સાથે આપણે થોડાક ધાણા પણ નાખી દઈએ. બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. અમારે 3 જણાને ખાવાનું છે. વિશાલ આજે બહાર ગયો છે, એના પપ્પાનું અલગ કર્યું, મારે રુચિતા અને ભાવે છે. 3 જણા બહાર વધારે હતી કે કાઢી લીધી. આપણી મગની દાળ સરસ વઘારી દીધી છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો મગની દાળ તમને કેવી લાગી. પનીર કેટલું સરસ, 100 ગ્રામ જેટલું પનીર આપણું ઘરનું હોમમેડ પનીર નીકળ્યું છે. ઘણા લોકોને પણ આ ઘી બનાવે છે તો એની જે છાશ હોય છે એમાંથી આ પનીર નીકળે છે એવી ખબર નથી હોતી. કારણ કે હું મારા મામાના ઘરે ગઈ હતી, એમના ઘરે તપેલી ભરીને છાશ હતી તો કે અમે તો સાંભળીને આપી દે, અમને ખબર નહીં પડતી કે આમાંથી પનીર પણ બને. પછી મેં એમને આઈડિયા આપી કે આ પનીરના અંદર તમે સફેદ વિનેગર કાં તો લીંબુનો રસ નાખીને પણ તમે આ દૂધને ફાડ્યો તો સાધારણ 9 સેકું કરીને એમાં નાખી દો તો આ રીતે પનીર થાય છે. પનીરમાંથી મેયોનીઝ પણ થાય અને ઘણી બધી આઈટમો થાય. તમે પનીર આવી રીતે બનાવજો તો એક ટાઈમની આપણે સબ્જી તૈયાર થઈ જતી. તો પછી એમને પણ એવી માહિતી આપી. એટલે ઘણા એવા અજાણ્યા અને નવા લોકો હોય છે, એ લોકોને ખબર નથી હોતી એટલે આપણે વિડીયોમાં બતાવીએ છીએ કે આવી આવી વસ્તુમાંથી આવી વસ્તુ થતી હોય છે. ચલો અત્યારે હું પહોંચી ગયો છું ઊંઝા, જિલ્લા માતાજીના દર્શન કરતા જઈએ. અને આજે તો બહુ જ બધી પબ્લિક આવી છે કારણ કે જે નોમ છે. મસ્ત મંદિરને શણગારવામાં આવી છે. આજે તો અહીંયા રાત્રમાં શંકરબા થતા હોય છે અને અત્યારે 1 વાગ્યો છે. જિલ્લા ભોજનાલય ચાલુ છે તો મસ્ત વ્યવસ્થિત આપણે જમી લઈએ. આવો તમને બતાવીએ કેટલી પાસની કિંમત છે. અહીંયા પાસના 60 રૂપિયા છે જમવાના. કેટલી લાંબી લાઈન લાગી રહી છે એટલો પાસ સમય નથી મારા જોડે. હું કહું છું બીજા જમવા માટે જો 12 વાગ્યાની લાઈન છે નથી, અંદર પણ બહુ ખાસી લાઈન હતી. બધું આટો પ્લસ મેળ પડે એવું નહીં. આગળ હું તમને હું અત્યારે પહોંચી ગયો છું એપીએમસીમાં, જે એશિયાનું એક નંબર મતલબ ફર્સ્ટ નંબરનું આવે છે એપીએમસી. અહીંયા આગળ છે ને સરસ જીરું વડિયાલીના સોદા બહુ મોટા ભાઈ થતા હોય છે. અને અત્યારે હું આવ્યો છું ભોજનાલયમાં જમવા માટે.
પેલા ગાડી પાર્ક કરી દઉં પછી તમને બતાવું એનું ભૂતનાલય કેવું છે. ફાઇનલ અત્યારે એપીઓ છે, જમવા આપ્યું, જમવાના છે 50 રૂપિયા, મગનું સાત છે, બટાકાનું સાત છે, દાળ ભાત રોટલી અને અનલિમિટેડ છાશ, આ રીતેનું સિટિંગ અરેન્જમેન્ટ છે અને બધું ટોટલી ઓટોમેટિક છે. બીજી વાત તમને ગાડીમાં કહીશ. ચલો ભાઈ, ઓવરઓલ બહુ મજા આવી જમવાની. હવે તમને એવું લાગતું હશે કે વિશાલ આવે એપીએમસીની અંદર ભોજનાલયમાં જમવા બેસાય. સાહેબ, આ જે એપીએમસી છે એશિયાની પહેલા નંબરની ફર્સ્ટ નંબરની એપીએમસી છે, બહુ જ મોટી એપીએમસી છે અને અહીંયા આગળ જમવાનું ખૂબ સારું મળે છે અને હું ઘણી વખત અહીંયા આગળ જમું છું એટલે મને ખબર છે જમવાનું કેવું હોય છે. ઊંઝાની ઉમિયા માતા મંદિરમાં જાઉં તો 60 રૂપિયા ભાવ છે, ત્યાં આગળ પાપડ ને પાપડ મળે છે. અહીંયા પાપડ નથી આવતું, ત્યાં પૂરી હોય છે, અહીંયા રોટલી હોય છે. રોટલી મારે માટે પહેલી ચોઈસ હોય છે. રોટલી જમવાનું બી ઘણું સારું હોય છે, બહુ મતલબ એવું નહીં કહેતો કે ફેમિલી સાથે મેં આવી શકો, એકલા ડુકલા હોય અમારા જેવા તો અહીંયા આગળ જમી શકે અને થોડું સ્પાઇસી હોય છે અને ત્યાં આગળ થોડું સ્વીટનેસમાં હોય છે. ઉમિયા માતાજીને બધી ગયા સારું હોય છે જમવાનું એટલે આપણે જમ્યા હતા. હવે થોડુંક જ જમ્યો તો વધારે નથી જમ્યો કારણ કે મારે ટ્રાવેલિંગ કરવાનું પ્લસ માર્કેટિંગમાં ફરવાનું હોય એટલે હું હવે અત્યારે સીધો પહોંચું છું પાટણ. ચલો ભાઈ, 7:30 વાગ્યા છે, હજુ પાટણમાં છું. પાટણનું કામ ઓલમોસ્ટ મેં બધું પૂરું કરી દીધું, બહુ જ મજા આવી ગઈ. નવા નવા કસ્ટમરોને મળવાની અને ઘણી બધી મારી પ્રોડક્ટ હતી બધી લોકોને બતાવી. બેગ ભરી ભરીને જવાનું માર્કેટમાં, લોકોને સેમ્પલો બતાવવાના. ખૂબ મજા આવે, આનંદ આવે. મને ઓફિસમાં બેસીને કામ કરું જરી કે પસંદ નથી. વેપારીઓ જોડે મળીએ ને મુલાકાત થાય ને તો એક એ લોકો અપગ્રેડ થાય, હું પણ અપગ્રેડ થઉં. માર્કેટમાં શું પ્રોડક્ટ નવી ચાલી રહી છે, લોકોની શું ડિમાન્ડ છે, આ બધું જ વસ્તુ નોલેજ છે ખરું. જે યુનિવર્સિટી છે આ માર્કેટ છે એટલે મને નવા નવા કસ્ટમરો જૂના કસ્ટમરને મળવાનું બહુ જ ગમે. એક એક કસ્ટમર 10-15 મિનિટનો ટાઈમ લાગે, ઘણું બધું શીખવા મળે, બહુ જ મજા આવી જાય. આજે નક્કી કરીને આવ્યો હતો કે આજે ગમે તે કરીને આખું પાટણ ક્રિક કવર કરવું છે અને કરી નાખ્યું. ઓલમોસ્ટ બધા કસ્ટમર સાથે મુલાકાત થઈ ગઈ. આ બધી એફડીઓ હતી એનું રિઝલ્ટ દિવાળીના ટાઈમમાં મળશે. ચલો હજુ એક રસ્તા બી જો એક કામ છે પૂરું પૂરું કરીને પછી સીધો જઈશ મહેસાણા. તમારી ચણિયા ચોરી આભાર વાળી આ પખેજે બહાર કાઢજે ભરાઈ ગઈ. બોલો તો આની ચણિયા ચોરી એમાં તો થાર જ દોડે. ગુજરાત સરકાર જો થાળમાં સબસિડી આપે તો સારું, કાં તો રોડ આપે વ્યવસ્થિત, કાં તો સબસિડી આપે. હેરાન હેરાન થઈ ગયું. એટલે આજુ 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 આ કાતર લઈને આવીજો છે. અને આનું મગજ જો ક્યાં હેડે છે, આ મગજ ક્યાં હેડે છે આનું. હે, તને કોને ઓર્ડર આપ્યો કાતર લાવવાનું? છે બબુડી માસા માસા અંધારામાં તને કાતર દેખાણી? બાપા આટલું ઝૂલ હતો છે, આજુ આ ઝૂલ હતો છે, હજુ કેટલું તારે ઝૂલાવું છે. હે બબુ, બોલો. ગરુડી બગાડવા માટે લાકડી લે. શું બનાવ્યું? મસ્ત હાથ વગાડ્યો હતો ચકા ચક. એ બબુ, તે મમ્મમ કર્યું. હા હા હા, ખીચડી જોઈ તો 56 ભોગ હે ધણું તારા માટે. આમ જોજે એવું કરો કમનપતિ. મત માલિશ કરું તને? ના ગમે ના ગમે. નો 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 નો. શું કે ધણું? શું ધનવી કે પપ્પા આમ આમ ઈશારો કર, આમ આમ. શું કરું બોલ બેટા? છે જમવા બેસો પપ્પા, જમવા બેસો. ઈશારા કરીને બેહાડે કે જમવા બેહો, આમ 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 જમવા બેહો. ચલો ભાઈ, મસ્ત રોટલા શાક જમીએ, મજા આવશે.
છે વિજયાદશમી તો આપ સૌને વિજયાદશમીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા કાલે ફાફડા જલેબી ધરાઈને ખાજો તો ફાફડા તમારા નજરની સામે તળાતા હોય તો ખાજો નકર અમુક લોકો છે ને કલાનો ફાફડાનો સ્ટોક કરવાનો ચાલુ કરે છે અને દસમા દાડા તમને ફાફડા અમુક લોકો ખવડાવે છે તો તમારા નજરની સામે હોય તો જ ખાજો પેલા તબિયતનું સાચવજો અને કાલે છે ઉત્તરાયણ તો બધાને હેપી ઉત્તરાયણ તમને લાગતું હશે કે આ વિશાલ કેમ આવું કે છે ભાઈ હું કાલે ઉત્તરાયણ કરવા માટે જવાનું છું જોગાનું જોગ મારો જે બધો જે શિડ્યુલ હતો ને નહીં ઊંચા ગાતા હોય કોઈ નતું સાહેબ કાગડા કાળા છે હવે પેલા જેવા વાર તહેવારો રહ્યા નથી બેનભાઈ લખી રહ્યા છે માતાજી સુગડી સરસ બનાવી છે આવતીકાલે દશેરા સર્વ દશેરા એક મિનિટ જલેબી ફાફડાની ઘણી ઘણી શુભકામનાઓ જલેબી ફાફડા વાહ ભાઈ અચ્છા આઈ થિંક જલેબીનો ઓર્ડર તો આપેલો હતો ઓર્ડર તો આપેલો ફાફડા છે ને આજે નહીં આજે આજે છે કચોરી છે કસો બાકી જલેબીનો ઓર્ડર તો આપેલો હે આવશે જલેબી હા મેં ઉપરે વિશાલભાઈ ભાવેશભાઈને એની એમની રાધાને સગાઈ કરાવી દો હા હા 100% બધા સારા સમાચાર તમને અપાઈએ છીએ આપીએ છીએ ટેન્શન ના લ્યો ધનવીને એમને એક બાબો છે કે ધનવી જેવડો છે અમે ધોતી પહેરાઈએ છીએ તો પહેરતો નથી અમારે નહીં પહેરતી અમારે તો માધ્યના વાર આટલા લાંબા થયા માથી નહીં ઉડતી માનમાં આજે તેલ નાખ્યું અમને માસા છે માસા તમે ના જોયું બાબા જમા બેહો જમા બેહો કાતર કે લઈને આવે ખાલી રૂચિતા મજાક બસ કે હજી કાતર લઈ એ ખૂબ સરસ લાગે તૈયાર છે અમને સૌને ગરબા રમવાનો ખૂબ જ શોખ છે સવારના 5 વાગ્યા સુધી રમતા પછી ઘરે આવતી વખતે ઘરમાં ફાફડા જલેબી ખાતા મોતના દિવસો હતા તો આજે ખાવ ને કોણ ના પાડે છે તમને એ મોતી ખાવ નહીં યાર આવતી મોદી સરકાર કેટલી સરસ છૂટ આપી દીધી એ 24 કલાક દુકાનો ચાલુ એ 24 કલાક ગરબા ચાલુ કોઈ બોલવાવાળું કોઈ ટોકવાવાળું કોઈ કહેવાવાળું નહીં તમે તારે ખાવ ને અત્યારે મજા અલગ છે પછી આ પહેલાંની મજા કંઈક અલગ હતી અત્યારે તો બધું પ્રોફેશનલ થઈ ગયું છે સાચું ને ખાધો સાહેબ બેડસેટવાળા છે ને 100 રૂપિયા 1000 રૂપિયા દંડ ભરીને છૂટી જાય છે અને 1,00,000 રૂપિયા કમાઈ જાય છે જ્યાં ખાવ વ્યવસ્થિત ખાજો બાકી હું તો એક જ સાચી સલાહ આપું ને દશેરા દિવસે ફાફડા જલેબી ના ખવાય બે દાડા ખાવ એ મસ્ત તાજા તાજા ઘરમાં ગરમ ખવડાવો વિશાલભાઈ જય માતાજી ઓકે આપણે કાલે બધા કોમેન્ટ કરી હતી ભાઈ નવું નડતું કયા માતાજીનું છે તો ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી છે તો બધાને થેન્ક યુ સો મચ હા વેરી નાઇસ પિક્ચર ઘોડા એ સ્મૃતિનું સ્મૃતિનું પ્રતીક છે એટલે મતલબ શક્તિનું આમ સ્મૃતિની રાઈટ હજુ ઘોડો હજુ લટકાયો નહીં અમે કબરમાં પડ્યો વિશાલભાઈ ટોરેસન નામની ખાંસીની સિરપ આવે છે મેડિકલ દુકાન મારા ઘરમાં છે ને ઘણી બધી દવાઓના પચરંગી દવાઓ બધી પડી છે જે હાથમાં આવી કરી લીધી રોજ ના રોજ રાત્રે સવારે મમ્મી દવા આપે રાત્રે રુચિતા આપે ક્યાં કરી લે ભલે ક્યાં કરી લે તમને એમ થાય કે ક્યારે તું સારો થઈ જાય એવું તો મને યાદ પણ મને પતી ગયું કારણ કે હું ગરમ પાણી પી પી કરે ગઈ છું અને મારું તો સાહેબ ગરમ પાણી પીવું તો કઈ મતલબ નથી કારણ કે જો કોન્સ્ટન્ટ વેપાર ત્યાં જઈએ એટલે એમનું પાણીનો કેરવો એટલે ત્યાં આગળ ઠંડુ જ પાણી હોય અચાનક ચા પણ ઉપડે ઉપડી આવ્યા કરે બધું વેપારી તમારે મારે ચા પીવી જ પડે ચા પીધા વગર મારા છૂટકો નથી વેપારી જોડે ચા પીએ તો વેપારીના સંબંધો ખૂબ સારા બને સ્ટ્રોંગ બને મજબૂત બને એટલે એના છૂટકે ચા પીવી પડે અને મને ચાનો શોખ છે પીવું છું હા અરુણભાઈ આજે સરસ મને એક સુવિચાર લખ્યો હતો આજે મને કહેવાની ઈચ્છા થઈ ધુમ્મસ એક સારી વાત શીખવા મળે છે જીવનમાં જ્યારે કોઈ રસ્તો દેખાતો ના હોય ત્યારે દૂર જોવાની કોઈ મતલબ નથી ધીમે 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 એક પગલું આગળ વધતા રહો રસ્તો ઓટોમેટિક આમ નીકળી જશે આપણા જીવનમાં સાહેબ આ જ વસ્તુ છે દૂરનું બહુ નહીં વિચારવાનું
થોડું એક 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 ડગલું પગલું પગલું ચાલો બરાબર, ઓટોમેટિક રસ્તો તમને ઇઝીલી મળશે, એની માટે લારી કરવી પડે. ચલો મળીશું નવા વિડીયોની સાથે. ના ના ના, એન્ડ નથી કરવાનું, હજુ તો આપણે ગરબા જોવાના છે. અહીંયા આગળ સોસાયટીને ગરબા જવાનું, રૂચિતાને લઈને જવાનું છે ગરબા જોવા માટે. એને ગાવા ગાશે, હું જોઈશ શાંતિથી. અને કાલે થોડું વહેલો ઊંઘ આવી ગઈ હતી, દોઢ વાગે બધું કામ બધું પતાવી દીધું, ખૂબ સારું રહ્યું. પેલા બીજું કોઈ કોમેન્ટ પણ નહીં રહી, બાકી શું જોઈ લેવા તો. હા, વિશાલભાઈ કપડા તમે ક્યાં છીલો છે? સવારે તમને મેં કહી દીધું ભાઈ, આપણે પોતાનું મેન્યુફેક્ચરિંગ જે આપણે હોલસેલ બધું કામકાજ કરીએ છીએ, ભગવાન જ્યાંથી સારા સારા રિસ્પોન્સ આપણને મળે છે, એટલે બધું આપણે જાતનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, કામ થઈ જાય છે. આવનારા વર્ષમાં થોડો સારો એવો ગોલ લઈને બેઠા છીએ. આઈ હોપ કે વેરી સારું. અને જેમ ધુમ્મસના જેમ ધીરે ધીરે ડગલું ભરતું રહેવાનું, ઓટોમેટિક રસ્તો તમને મળતો રહે, મોજ કરતું રહેવાનું, કદી નિરાશ નહીં થવાનું. ભલે મારે કેના ગમે તેટલે મંદી હોય, સ્ટ્રોંગ રહેવાનું, ઓલવેઝ સ્ટ્રોંગ રહેવાનું, કદી નિરાશ થવાનું નહીં. બરાબર ને? એ શબ્દ તા કેવા છો? ધનુ તારા માટે જ આ સ્પેશિયલ બેટા. હા હા, ચલો ચલો ધનુ ને ટ્રેન માં બેસાડીએ. સ્પેશિયલ છે ને, આજે છોકરાઓને લઈને અમે નીકળ્યા છીએ, તો જે આજે આપણે ગરબા નહીં ગાવા, પણ આ લોકોને મોજ કરાવી દઈએ. જો હમણાં આ ધનુ હુઈ ગઈ હતી, ઊંઘવાની તૈયારી છે, મન મને જગાડી છે. ધનુ બેસો ને ટ્રેન માં, ચાલ આ બાજુ તમે બેસાડી હાડો મસ્ત. એટલે અમારો સભો પણ ચોક છે, અને અહીંયા આગળ સરસ મજાનું છોકરાઓને રમી શકે. બધું લાવા છે, નવરાત્રિનું મોજ કરાવીએ, છેલ્લા દિવસે જમ્પિંગ ને બધું છે. એ જ ને ધનવીને ગમે એવું છે, આનું મોઢું જોવા જેવું છે. કેવું છે ધનુ? ખુશ ખુશ થઈ ગઈ? કહી દે અંકલ ને કે સ્ટોપ. અંકલ અંકલ સ્ટોપ, બાય. ચલો ભાઈ, છોકરાઓને મજા આવે આપણે, આપણા માટે આનંદની વાત છે. ધનુને તો રોજ મજા જ આવવાની છે બધામાં. સરસ ગાડીઓ છે, બાઇક છે. એજ ને ચક્કર જેવું લાગે છે, ધનુને મજા આવી રહી છે. ધનુને કોઈ અસર નહીં. ચક્કર આવો બેટા, કોઈ બોલતો નહીં એ રહ્યો, જો ગુમો પાડા છે. ગુમો પાડે છે રે, મજા આવે છે ને? હા, એને તો મજા આવી રહી છે. આખું લાગતું હતું ભાઈ થોડી તબિયત અચાનક ખરાબ થઈ હતી, પણ જે થઈ એ સારી થઈ છે. હા, ચલો ભાઈ, દશેરાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. અને કાલે કોઈ નવી ગાડી લેતા હો તો એને પહેલાંથી કોંગ્રેચ્યુલેશન્સ. કોઈ ધંધાની નવી શરૂઆત કરતા હોય બધાને કોંગ્રેચ્યુલેશન્સ. તમને તમારા જીવનમાં ખૂબ ખૂબ સારી એવી સફળતા મળે એવી ભગવાનના દિલથી પ્રાર્થના કરીએ છીએ. અને આજે ઓવરઓલ બહુ મજા આવી, એ રીતના ધનવી બીજાને ખુશ થઈ ગયા. આજે અમે કોઈ ગરબા જોવા માટે ગયા નહીં, સીધા ભાઈ રિટર્ન ઘરે જ આવ્યા છે. અત્યારે 11:30 વાગે બધું ફટાફટ એડિટિંગ પતાવી દઉં, અને પછી સાંજેથી સૂઈ જાઉં. ચલો મળીશું નવા વિડીયો સુધી, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણે જાજે હિન્દ ભારત માટે કીધે. અને વિડીયો કેમ તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા ના. રાધે રાધે.